હેશટેગ મિશન માર્ચ 2020. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની YouTube ચેનલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો KM Education. દોસ્તો, ફરી એકવાર તમારા માટે બોર્ડના મોડેલ પેપરના આદર્શ જવાબ સાથે તમારી સામે હાજર થઈ ગયો છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનું ચેપ્ટર નંબર ઉર્જાના સ્ત્રોતોનો એક મોસ્ટ IMP પ્રશ્ન જે બોર્ડના મોડેલ પેપરમાં આપેલો છે તેના આદર્શ જવાબ શું હોઈ શકે એ આજના વિડીયોમાં આપણે જોઈશું. પ્રશ્ન આ મુજબનો છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પણ આપણને બીજા 3 પેટા પ્રશ્નો આપેલા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે કે સૂર્ય કુકર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બીજો પ્રશ્ન છે કે સૂર્ય કુકર વાપરવાના 2 ફાયદા જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે કે સૂર્ય કુકરના ઉપયોગમાં રહેલી 2 મર્યાદાઓ જણાવો. સૌથી પહેલા જોઈશું તો સૌર્ય કુકરનો એટલે કે સૂર્ય કુકરના સિદ્ધાંત શેના ઉપર કાર્ય કરે છે. તો કાળી સપાટી ઉષ્માનું શોષણ વધુ પ્રમાણમાં કરે છે. અંતર્ગો 250 સૂર્યના કિરણોને કુકર પર કેન્દ્રિત કરે છે જેથી ઊંચું તાપમાન પ્રાપ્ત થાય છે. તેમાં પ્રકાશ ઉર્જા સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. એના પછી જોઈએ તો સૂર્ય કુકર વાપરવાના 2 ફાયદા છે. તેમાં પહેલો છે કે તેમાં ઉપયોગમાં લેવાથી સૌર્ય ઉર્જા વગર ખર્ચે પ્રાપ્ત થાય છે. અને બીજો ફાયદો તેમાં ઉપયોગી બળતણનો બચાવ કરી શકાય છે. ત્રીજો ફાયદો જોઈએ તો તેના વપરાશથી પ્રદૂષણ પેદા થતું નથી. તો દોસ્તો, આ સૌર્ય કુકર વાપરવાના ફાયદા હતા. હવે આપણે જોઈશું તો મર્યાદા. પહેલી મર્યાદા છે કે આ ઉપકરણ રાત્રિના સમયે તેમજ વાદળછાયા દિવસોમાં ઉપયોગમાં લેવી શકાય નહીં. અને બીજી મર્યાદા છે કે દિવસ દરમિયાન ચોક્કસ સમય જ ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા બોર્ડના મોડલ પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના આદર્શ જવાબ. જો તમે પણ મોસ્ટ IMP પ્રશ્નોની શોધમાં હોય તો ટૂંક જ સમયમાં ગણિત અને વિજ્ઞાનના 5-5 મોડલ પેપર લઈને આવવાનું છે. જે બોર્ડના મોડલ પેપર તૈયાર કરીને તમે ગેરંટી સાથે 60 વધુ માર્ક્સ મેળવી શકો. કારણ કે સેક્શન એમાં કોઈ ગેરંટી હોતી નથી, પરંતુ બાકીના વિભાગોના પ્રશ્નો એ આપણા 5-5 મોડલ પેપરમાંથી પૂછાઈ શકે એની પૂરેપૂરી સંભાવના છે. તો આ પેપર તમે ક્યાંથી અને કેવી રીતે મેળવી શકો એની માહિતી ટૂંક જ સમયમાં આપણે વિડીયો દ્વારા જાણ કરી દઈશું. તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી રાખો જેથી કરીને જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ ત્યારે એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા પ્રશ્ન સાથે. તો ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.